સાથે હું છું જિજ્ઞાસા. સૌથી પહેલા વાત કરવી છે નર્મદાની, કે જ્યાં નર્મદા નદીના પાણીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદાના પાણી છે આસપાસના ગામોમાં ફરી વળ્યા છે. ગોરા ગામમાં નર્મદાના પાણી ઘૂસી ગયા છે. કાંઠા વિસ્તારના ઘરોમાં પણ વરસાદી પાણી, નર્મદાના પાણી ઘૂસ્યા છે. ગોરા ગામ રસ્તા પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકો ઘર વખરી રસ્તા પર મૂકીને તેઓ પોતાની સુરક્ષિત સ્થળે જઈને પોતાનો જીવ બચાવી રહ્યા છે. કેમ કે અનેક એવા ઘર છે, નીચાણવાળા એવા વિસ્તારો છે કે જ્યાં ઘરની અંદર નર્મદાના પાણી છે એ ફરી વળ્યા છે. ખાસ કરીને ગોરા ગામની વાત કરવામાં આવે તો ગોરા ગામમાં નર્મદાના પાણી છે ઘૂસી ગયા છે. કાંઠા કિનારાના જે ઘરો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે. તો નર્મદાના ગામોની શું પરિસ્થિતિ છે, અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા સતત તેની અપડેટ્સ આપી રહ્યા છે. અત્યારે પણ તેમની સાથે વાતચીત કરીએ. હરીન, ખાસ કરીને જે નર્મદાની આજુબાજુમાં આવેલા ગામો છે, ગોરા ગામની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તમે હાલ ત્યાં ઉપસ્થિત છો, ત્યાં શું પરિસ્થિતિ દેખાઈ રહી છે, કઈ પ્રકારની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં? બિલકુલ, ઉપરવાસમાં જે રીતના વરસાદી માહોલ છે ને તેને લઈને નર્મદાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે આ છે ગોરા ગામની બાજુમાંથી જે નર્મદા નદી પસાર થાય છે ત્યાંના આ દ્રશ્યો છે. અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પણ રસ્તો છે, પરંતુ જે રીતના અત્યારે જે રસ્તાઓ પર ઘરો અને દુકાનો આવેલી છે ત્યાં પાણી ઘૂસી ગયા છે અને લોકો છે તે અહીંથી અન્ય સ્થળે પોતે જ જે છે તે અહીંથી નીકળી અને અન્ય સ્થળો ઉપર સ્થળાંતરિત થઈ ચૂક્યા છે. હું બીજી બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે દુકાનોમાં પણ કેટલું પાણી છે, કયા સ્તર સુધીનું પાણી છે તેના ઉપરથી આપણે અંદાજો લગાવી શકાય કે કઈ પ્રમાણે નર્મદાનું જળસ્તર વધ્યું છે, કઈ પ્રમાણે અહીં જે છે પાણી આવ્યા છે. રસ્તા ઉપર ઘર વખરી અને જે દુકાનનો સામાન છે તે પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફના આ દ્રશ્યો છે કે જ્યાં જે લોકો છે તેઓ અત્યારે સમગ્ર ગામ છે તે અહીં એકત્ર થયું છે, કેમ કે ઘણા બધા વર્ષો બાદ આ પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાય છે. હું પાછળના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે છે લોકો જે ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને તેને જ કારણે દુકાન અને ઘરમાં પાણી ઘૂસી જતા લોકો છે પોતાની ઘર વખરી છે તેઓ રસ્તા ઉપર લાવી રહ્યા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા જે એલર્ટ કરવામાં આવ્યું હશે, પરંતુ અહીં કોઈ તંત્ર પહોંચ્યું નથી, તંત્રના અધિકારીઓ પહોંચ્યા નથી, કેમ કે જે રીતના જળસ્તર વધે છે એ રીતે પાણી છે તે ગામમાં ઘૂસ્યા છે, પરંતુ હજી અંદર જે છે ઘરમાં પાણી નથી ઘૂસ્યા. તેને લઈ અને એક સારી વાત કહી શકાય, પરંતુ જે રસ્તાઓ ઉપર જે ઘર અને દુકાનો આવેલા છે આપ દ્રશ્યો જોવો કે જે રીતના દુકાનો છે તેનો સામાન પડેલો છે, જે અમુક ઘરો છે જે રસ્તા ઉપરના ત્યાં જે પાણી ઘૂસી ગયા છે તેનો સામાન પડેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો છે મુસીબતમાં તો છે, પરંતુ હું ફરીથી આ દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘણા વર્ષો પછી આ પ્રમાણેનું પાણી છે તે અહીં આવ્યું છે અને તેને જ લઈ અને લોકો મુસીબતમાં છે. અચાનક જ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પાણીની આવક છે તે જોરશોરથી અહીં ચાલુ થઈ ગઈ હતી. નર્મદા ડેમની જે જળસપાટી છે વધી હતી, શરૂઆતમાં 10 દરવાજા ખોલવામાં આવ્યા. એક તરફ હવામાન વિભાગની પણ આગાહી હતી, પરંતુ શું તંત્ર દ્વારા અગાઉ કોઈ સાવચેતીના પગલા નથી લેવામાં આવ્યા? કેમ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો પોતાનું ઘર મૂકીને આ રીતે રસ્તા પર રઝળી રહ્યા છે. બિલકુલ, હું એ ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના જે રસ્તા ઉપરના ઘરો છે આ રસ્તા ઉપરના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોએ બિલકુલ અત્યારે તેમના ઘરની બહાર આવી અને રહેવું પડે છે. ઘણી બધી મહિલાઓ છે, કદાચ એમની સાથે વાત કરીશું. બેન, ગામમાં કેવી પરિસ્થિતિ છે? કોઈ તંત્ર કે અધિકારી કે આવ્યા હતા કોઈ કહેવા માટે તમને? કોનું ઘર છે? પાણી આવવાનું છે? કોઈ નથી એલાન કર્યા અમને. કોઈ નહીં? ના. ક્યારથી પાણી આવે છે?
અન્ય લોકો છે ભાઈ, તંત્રએ તમને કીધું હતું પાણી આવવાનું છે કે વધુ પાણી આવવાનું છે? તંત્રએ કોઈ જાણ કરવામાં નથી આવ્યું. 12 વાગ્યાનું રાતનું પાણી ચાલુ છે સાહેબ, સવારમાં 4 વાગે આટલું ફૂલ થઈ ગયું છે પાણી. દરેક ઘરનું સામાન કશું લોકો કાઢવા પાયમાં નથી, અચાનક જ પાણી છોડ્યું છે. કોઈને કોઈ તંત્રએ જાણ કર્યું નથી. અહીંયા આ ઘર છે, પેલી બાજુ ઘર છે, તમે અહીંયા જ છો. પેલી બાજુના ઘરો બધા ડૂબી ગયા છે. પેલા ઘરમાં તો આટલું આટલું પાણી છે. અંદરની પરિસ્થિતિ કેવી છે? બહુ ખરાબ છે સાહેબ. પેલી બાજુની પરિસ્થિતિ હરિધામથી મારીને પેલી બાજુ મારા કાકાનું ભાઈનું ઘર છે, એ બી આખું ડૂબી ગયું છે. પેલી બાજુ બી અંદર પાણી છે. પેલા ઘરમાં બી બધી જગ્યા પાણી છે. બિલકુલ, જે રીતે લોકો છે કહી રહ્યા છે કે હજી અંદર પણ જે ઘરો છે ત્યાં આજ પ્રમાણે છે, પાણી ઘૂસ્યા છે. આ તો રસ્તા ઉપરના જે મકાનો અને દુકાનો છે, પરંતુ ગામની હાલત પણ આજ પ્રમાણેની છે. લોકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે હજી સુધી તંત્ર કોઈ પહોંચ્યું નથી. રાત્રે 12 વાગ્યાથી જે પાણીની આવક શરૂ થઈ હતી, હજી આ મુજબ પાણીની આવક છે અને સતત નર્મદાની સપાટીમાં છે તે વધારો થઈ રહ્યો છે. ભયજનક સ્થિતિ વટાવી ચૂકી છે, એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર એલર્ટ મોડ ઉપર તો છે, પરંતુ જે અંતરિયાળ ગામો છે એટલે કે જે જ્યાંથી નર્મદા નદી પસાર થાય છે તે આસપાસના ગામો છે, ત્યાં બિલકુલ જે તંત્ર છે તેમના અધિકારીઓ નથી પહોંચ્યા અને કોઈ પણ જે લોકો છે તેમની ખબર અંતર નથી પૂછી, અથવા તો જે જગ્યા ઉપર સ્થળાંતર કરવાની જરૂર છે ત્યાં પણ આ સ્થળાંતર હજી સુધી નથી થઈ શક્યું. જી બિલકુલ હરીન, આભાર. તો તેરા લોકો સાથે અમારા સંવાદદાતાએ વાત કરી. તો તમે પણ સાંભળ્યું હશે કે 12 વાગ્યાથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી તેમની સંભાળ લેવા માટે પણ નથી આવ્યું અને અગાઉ પણ તેમને કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવાની પણ સૂચના નથી આપવામાં આવી.